चलो विद्यार्थी मित्रों, अब हम सिंपल प्रेजेंट टेंस વિશે જાણી ગયા છીએ, તો એમાં ખાલી જગ્યા સુધી ટેન્સ સુધી આપણે જોઈ લીધું. હવે આગળ આપણે વાક્ય તરફ જઈએ, તો વાક્ય તરફ જવા માટે પહેલા આપણે વાક્ય રચનાનો સહારો લઈશું. તો આપણે પહેલા વાક્ય રચના જોઈએ કે વાક્ય રચના કઈ કઈ, તો કે હકાર નકાર પ્રશ્નાર્થ ડબલ્યુ આ બધી તમે અગાઉના ધોરણમાં તો શીખી ગયા છો, પણ ફરીથી આપણે તે વાક્ય રચનાનો વર્ણન અભ્યાસ કરીએ. તો ચાલો વાક્ય રચના લખીએ. વાક્ય રચના એમાં આપણે પહેલા જોઈએ હકાર વાક્ય રચના. એટલે કે વિધાન વાક્ય રચના, હકાર વાક્ય રચના. હકાર વાક્ય રચના છે તેમાં હું તમને અલગ અલગ બે પાર્ટ પાડી દઈ છું કે જ્યારે આઈવી ઘરે ત્રીજો પુરુષ સિવાયના જે છે એમાં શું કરતા, ત્રીજો પુરુષ એક વચન સિવાયના જે કરતા ઉભી જાય એમાં શું આવશે, અને ત્રીજા પુરુષ એક વચનમાં. તો જોઈ લઈએ પેલા આઈ વી આઈ વી યુ દે અથવા તો બહુવચન ના મળ્યું ત્યારે, તો આઈ વી યુ દે પ્લસ ક્રિયાપદનું મૂળ પ્લસ કર્મ મિત્રો. આઈ વી યુ દે પ્લસ તો કે ક્રિયાપદ નું મૂળરૂપ, કર્મ અને અન્ય શબ્દ. તો કે આઈ વી યુ દે અથવા તો કે બહુવચન નામ હોય ત્યારે, બહુવચન એટલે કે બે નામ હોય ત્યારે, બહુવચન ત્યારની વાત, બહુવચન નામ તો કે શું આવે છે ત્યારે, તો ક્રિયાપદ નું મૂળરૂપ કર્મ અન્ય શબ્દ. આ વાક્ય રચના થાય એકદમ જોઈએ એટલે વધારે ખ્યાલ આવશે. ધ્યેય તો કે આઈ વી યુ ધ્યેય માંથી મેં ધ્યેય ને પસંદ કરી છે, ધ્યેય. હવે ક્રિયાપદ ને મૂળરૂપ તરીકે હું દોરવું લઉં કે ડ્રો લઉં, ધ્યેય ડ્રો. કર્મ એટલે કે કોઈ વસ્તુની વાત કરવામાં આવી છે, પદાર્થની વાત કરવામાં આવી છે, ધ્યેય ડ્રો. રંગોલી જે ક્રિયાપદ ઉપરથી કર્મને નક્કી કરવામાં આવે છે, તો કે પેલા આઈડીયુ ધ્યેયમાંથી મેં ધ્યેયને પસંદ કર્યું. ક્રિયાપદનું મૂળરૂપ કેમ આવે છે, તો કે ત્રીજો પુરુષ બહુવચન છે એટલા માટે ડ્રો. રંગોની કર્મ તરીકે લીધું અને અન્ય શબ્દ તરીકે હું લઉં કે એવું દિવાળી, કે તેઓ દર દિવાળીએ રંગોળી દોરે છે. તો કે પરિસંવાદ તમને કે શું કહેવા માંગે છે, તો કે ક્રિયામાંથી મેં ધ્યેય લીધું, પછી ક્રિયાપદનું મૂળરૂપ મેં ડ્રો લીધું, કર્મ તરીકે મેં રંગો અને અન્ય શબ્દમાં એટલે કે ઓળખસૂચક શબ્દ મેં ફેમિલી દિવાળી લીધું. તો આ રીતે વાક્ય રચના પરથી વાક્ય છે એ બનાવી શકાય છે. તો વાક્ય બનાવવા માટે તમારે વાક્ય રચના તમને આવડતી હોવી જોઈએ. તો હવે માનો કે અહીંયા ધ્યેય છે, એની જગ્યાએ આપણે કોઈ બી નામ લઈ શકીએ. હી સીટ માં આપણે કોઈ એક નામ લઈ શકીએ, માનો કે હવે અહીંયા હી સીટ છે, હી શી ઈટ, અથવા એક વચન નામ છે હી શી ઈટ, અથવા એક વચન નામ છે, તો શું ફેરફાર થશે, તો પણ ક્રિયાપદ નું શું અનુરૂપ હોવું, નહીં ક્રિયાપદ નું એક થી એક વર્ણ હશે. તો ચાલો એ પણ આપણે લખી લઈએ. તો કે હી સી ઈટ હોય ત્યારે હી સી ઈટ પ્લસ ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. તો કે હી સી ઈટ એટલે કે ત્રીજો પુરુષ એક વચન. હવે હિસી તો અથવા એક વચન નામ, આ સર્વનામ છે, એક વચન કોઈ નામ છે, ક્રિયા
શબ્દ તેની સાથે એસી એ સ્વરૂપ હશે, કેમ કે એકવચન છે અને કર્મ અન્ય શબ્દ. તો કે આપણે એક ઉદાહરણ લઈએ, મેં તમને કીધું કે ઈશી તો અથવા એકવચન નામ, માનો કે એકવચન નામ તરીકે આપણે લીધું કે શિલ્પા. શિલ્પા તો ક્રિયાપદનું એસી એ સ્વરૂપ લાગુ પડે છે. ક્રિયાપદનું એસી એ સ્વરૂપ આપણે રોજ લઈએ, જે ધ્યેયમાં આપણે લીધું હતું તે જ. તો તેમાં દ્રો થશે નહીં મિત્રો તેમાં. તો કે કેમ? તો કે શિલ્પા છે ત્રીજો પુરુષ એક વચન છે અને દ્રોની પાછળ દ્રો કર્મ તરીકે આપણે એ જ લેશે. રંગોલી એવરી દિવાળી શિલ્પા છે એ દસ દિવાળી રંગોળી દોરે છે. તો એમાં શું હોવું? તો કે ત્યાં ધ્યેય હતું સર્વના બહુવચન હતું, ત્રીજો પુરુષ બહુવચન, પણ આયા ત્રીજો પુરુષ એક વચન છે. તો કે ત્રીજો પુરુષ એક વચન જયારે છે ત્યારે ક્રિયાપદ ની પાછળ એ સ્વયં જ પ્રતિ લાગે છે, જે તે નિયમ અનુસાર આપણે અહીંયા એક લગાડ્યો છે. પણ ત્રીજો પુરુષ અહીંયા બહુવચન પહેલામાં આપણે ધ્યેય હતું ત્યારે ક્રિયાપદ મૂળરૂપ જ રહેતું હતું. તો કે વાક્ય રચના પરથી આપણે વાક્ય સરસ રીતે બનાવી શકીએ છીએ. હવે આગળ આપણે જોઈએ હકાર વાક્ય રચના જોઈએ. હવે આ જ વાક્યને આપણે નકાર વાક્ય રચના જોઈએ. આ વાક્યને આપણે નકાર વાક્ય જોઈએ તો શું થાય? તો નકાર વાક્ય રચના જોઈએ. નકાર વાક્ય રચના આઈ યુધિક અથવા બહુવચન નામ પ્લસ શું આવશે? તો કે ડુ નોટ અથવા ડોન્ટ પણ લખી શકાય. હવે જુઓ મિત્રો કે આઈ વી યુ ધે અથવા બહુવચન નામ મેં તમને પેલી વાક્ય રચનામાં લખાવી દીધું છે, એટલે અત્યારે તમારે યાદ રાખવાનું છે. હું લખતી નથી કે આઈ વી યુ ધે પ્લસ ડુ નોટ. તો કે ડોન્ટ લખી તો બી ચાલે. ડુ નોટ ક્રિયાપદનું મૂળભૂત કર્મ અને અન્ય શબ્દ. આપણે જે પેલા એક્ઝામ્પલ લીધેલું હતું હકાર વાક્યમાં ધ્યેયનું, તે જ આપણે એક્ઝામ્પલ લઈએ. એમાં કે ધ્યેય. હવે નકાર વાક્ય છે તો કે આઈ બી યુ ધ્યેય, એટલે કે ત્રીજો પુરુષ એક વચન સિવાયનું ધ્યેય, એની સાથે ડુ નોટ લાગે છે. ક્યારે? તો કે જ્યારે નકાર વાક્ય રચના છે ત્યારે. ધ્યેય ડુ નોટ. હવે આપણે ઓલા વાક્યમાં જોયું હતું કે ક્રિયાપદનું મૂળરૂપ ત્રીજો પુરુષ બહુવચન હોય ત્યારે મૂળરૂપ આવે છે, પણ જો કદાચ ત્રીજો પુરુષ એકવચન અહીંયા હોય તો પણ અહીંયા ક્રિયાપદનું મૂળરૂપ આવે. એનું કારણ એ છે કે નકાર વાક્ય રચના હોય ત્યારે એ પ્રતિ જાય છે. આપણે આગળ જોઈશું ધ્યેય. આમાંથી મેં ધ્યેય લીધું છે ડુ નોટ, ડ્રો, રંગોળી, એવરી દિવાળી, તો હિસીવાળું આપણે એ જોઈએ. તો કે જેમાં એ જોયું હતું આપણે વાક્ય એ જ જોઈએ. હિસી હોય તો શું થાય? કે હી સી ડુ નોટ છે તો એમાં થઈ જશે મિત્રો ડઝ નોટ પ્લસ. અત્યાર સુધી આપણે શું જતા ડઝ નોટ નહોતું ત્યારે? તો કે હી સી ઇટ. હકાર વાક્યમાં આપણે શું જોયું? હી સી ઇટ હોય ત્યારે તે આપણને એ સી કરવું. પણ હવે નકાર વાક્ય રચના છે એટલે કે હી સી ઇટ ની સાથે અહીંયા ડઝ નોટ વપરાય છે, ડઝન્ટ વપરાય છે, એટલે ક્રિયાપદના મૂળ રૂપમાં આપણે પાછા આવી જશું. ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. તો એમાં પણ આપણે એનું શિલ્પાવાળું જ ઉદાહરણ આપણે જોઈએ. શિલ્પા ની સીટમાં આપણે સી લીધું, એક નામ લીધું શિલ્પા. ડઝ નોટ આખું લખીએ તો ચાલે અને એનું પુરુષ ડઝ નોટ લખે તો બી ચાલે. ડઝ નોટ ક્રિયાપદનું મૂળરૂપ જોયું તમે મિત્રો. હકાર વાક્ય રચનામાં જયારે આપણે શિલ્પાવાળું ઉદાહરણમાં શું લખ્યું હતું? તો કે ડ્રો લખ્યું હતું.
પણ જ્યારે નકાર વાક્ય રચના છે ત્યારે ડ્રોઝ માંથી એસ નીકળી જશે અને કોટલી ફોર ડ્રો થઈ જશે, એટલે કે ક્રિયાપદ નું મૂળ રૂપ કર્મ તરીકે આપણે રંગોળી હતું અને અન્ય શબ્દ તરીકે એવરી દિવાળી. મિત્રો આપણે આ નકાર વાક્ય રચના જોઈ, એમાં તમે ફેરફારો જોઈ લીધા કે જે ભાઈ ત્રીજો પુરુષ એક વચન અતિરેક થાય છે અને ત્રીજો પુરુષ બહુવચન ત્યારે કેવા ફેરફારો થાય છે. તો આ લખીને આપણે આગળ પ્રશ્નાર્થ વાક્ય રચના વિશે જોઈએ. તો પ્રશ્નાર્થ વાક્ય રચના જોઈએ તો કે આઈ વિલ ધેય હોય તો બે પ્રશ્ન પૂછવામાં આવ્યો તો પહેલા પહેલા આપણે લખશું ડુ પ્લસ આઈ વી યુ ધેય અથવા બહુવચન નામ એટલે કે ડુ પછી આપણે પ્રતા દઈએ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ પ્લસ પ્રશ્નાર્થ વાક્ય રચના શું કહ્યું આપણે ડુ આઈ વી યુ ધેય જે આપણે આ પહેલા હતું તો કે આમ જોઈએ તો આ હકાર વાક્ય રચના થઈ ગઈ. હવે પ્રશ્નાર્થ જયારે કરવું હોય ત્યારે ડુ કે ડસ આગળ આવી જાય છે તો કે આઈ વી યુ ધેય સાથે ક્રિયા સહકારક ક્રિયા પણ ડુ છે એટલા માટે શું આવશે આગળ ડુ આઈ વી યુ ધી પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ કર્મનો શબ્દ. ચાલો જોઈએ હવે એક્ઝામ્પલ ડુ ધેય ક્રિયાપદનું મૂળરૂપ તરીકે આપણે લીધું ડ્રો કર્મ તરીકે રંગોળી મિત્રો મેં અહીં એક ને એક વાક્ય લીધું છે કે જેથી કરીને આપણને વધુ ખ્યાલ આવે કે જ્યારે હકારમાં એ વાક્ય હતું ત્યારે શું કેવું હતું, નકાર ભાઈ ત્યારે શું ફેરફાર થયા છે, પ્રશ્નાર્થ ભાઈ ત્યારે તેમાં શું ફેરફાર જોવા મળ્યા છે. તો કે પેલા ડુ આવી જાય છે પ્રશ્નાર્થ વાક્યમાં ધે ડ્રો ધે લીધું સર્વનામનું ક્રિયાપદનું ડ્રો કર્મ તરીકે રંગોળી એવરી દિવાળી ડુ ધે ડ્રો રંગોળી એવરી એવરી દિવાળી. તો આ જ વસ્તુ ઈશિટમાં હોય ત્યારે ડુ છે તો ઈશિટમાં ડુની જગ્યાએ શું થઈ જાય ડર થઈ અને અહીંયા ઈશિટ. તો આપણે હવે આગળ તે જોઈ લઈએ કે વી ડુ ડર વીટી ઈટ પ્લસ અત્યાર સુધી આપણે જોતા હતા કે હકારમાં ફેરફારમાં એસ ટી એસ વાળું કહું છું પણ મિત્રો નિયમ એવું કહે છે કે જ્યારે પ્રશ્નાર્થ વાક્ય રચના હોય ત્યારે એસ કે એસ નીકળી જાય છે અને ઓનલી ફોર ક્રિયાપદનું મૂળ રૂપ જ રહે છે ભલે ને પછી તે ત્રીજો પુરુષ એક વચન હોય. ડસ ઈશી ઈટ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ પ્લસ વેચાણ માં ડસ આપણે શિલ્પા એક વચન નામ લીધું હતું શિલ્પા. હવે આપણે અત્યાર સુધી શું કરતા હકાર વાક્યમાં તો કે ડ્રો થઈ હતી પાછું વળી નકારમાં ડ્રો થયું હતું કેમ કે પ્રશ્નાર્થ અને નકાર હોય ત્યારે ક્રિયાપદનું મૂળરૂપ થઈ જાય છે ડ્રો કર્મ તરીકે રંગોળી આવડી દિવાળી. ડસ શિલ્પા ડ્રો રંગોળી એવરી દિવાળી શિલ્પા છે એ દર દિવાળી રંગોળી બનાવે છે. તો કે આ પ્રશ્નાર્થ વાક્ય જોઈએ તો મિત્રો આપણે અત્યારે જોઈએ આ પ્રશ્નાર્થ વાક્ય રચના તો કે હકારમાં જ્યારે હોય ત્યારે શું ફેરફાર જોવા મળે છે, નકારમાં હોય ત્યારે શું ફેરફાર જોવા મળે છે અને આ પ્રશ્નાર્થમાં છે ત્યારે શું ફેરફાર જોવા મળે છે. આપણે જોઈ લીધું કે એને ટૂંકમાં સારાંશ કાઢીએ તો કે નકાર જ્યારે હોય અને પ્રશ્નાર્થ હોય ત્યારે ત્રીજા પુરુષ એક વચનમાં ક્રિયાપદનું મૂળ રૂપ આવી જાય છે. આમાં તો આઈ વી થઈ હોય ત્યારે હકારમાં નકારમાં અને પ્રશ્નાર્થમાં હોય ક્રિયાપદનું મૂળ રૂપ જ રહે છે પણ ખાસ
જોવાનું શું છે? તો કે મિત્રો, ખાસ સમજ છે હિ, શી અને ઇટ અથવા એક વચન ના, જેમ આપણે આમાં શિલ્પા લીધું ત્યારે હકારમાં તો કે ક્રિયાપદની પાછળ આપણે એ જ લગાવ્યું હતું તો, પણ જયારે નકાર કર્યું છે ત્યારે શિલ્પા ડઝન તો રંગોળી એવડી દિવાળી એવું લખ્યું હતું. ને અહીંયા પ્રશ્નાર્થમાં પણ ડઝ શિલ્પા ડ્રો રંગોલી એવડી દિવાળી, કારણ કે તો કે નિયમ એવું કહે છે કે જ્યારે હી સી ઇટ યાની કો ત્રીજો પુરુષ તત્વનો હોય ત્યારે ક્રિયાપદની પાછળ ઈએસ કે ઈએસ નીકળી જાય છે અને મૂળ રૂપ આવી જાય છે. તો ચાલો મિત્રો, હવે આપણે છેલ્લી વાક્ય રચના જોઈ લઈએ. ડબલ્યુએસ વાક્ય રચના, કે જે સાદુ વિધાન વાક્ય આપેલું છે એને ડબલ્યુએસ વાક્ય રચનામાં શું થઈ શકે. હવે મિત્રો, ખાસ ધ્યાન આપજો કે ડબલ્યુએસ જે વાક્ય રચના હોય છે, તો કે કોઈ પણ એક આપણે નામ લઈએ પેલા, પછી આગળ સમજીએ. એક્ઝામ્પલ લઈએ, આપણે એક્ઝામ્પલ લીધું કે તેઓ છે દર દિવાળીએ રંગો દોરે છે. એમાં તમને રેખાંકિત શબ્દો આપેલા છે કે અંડરલાઈન કરેલી છે. અને આપણે બનાવવાનું છે ડબલ્યુએચ વાક્ય, ડબલ્યુએચ સેન્ટ બનાવવાનું હોય ત્યારે. તો આનો ઉપયોગ ડબલ્યુએચ વાક્ય રચનાનો કેમ કરવો તે આપણે જોઈએ. માનો કે ભૂવાળું જયારે વાક્ય બનાવવું હોય ત્યારે તમે શીખી જ ગયા છો અને એ સાદુ વાક્ય છે જે આવડી ગયું છે. કરતા છે એને દૂર કરી નાખવાનું અને ભૂ લગાવી દેવાનું છે. કરતાને દૂર કરીને હું ત્યાં મૂકી અને પાછળની વાક્ય રચનામાં પાછો ફેરફાર થતો નથી. કેમ કે ક્રિયાનો કરનારો જયારે નીકળી જાય છે, એટલે કાંઈ ક્રિયાનો કરનારો જે સર્વનામ જોઈએ તે નીકળી જાય છે, તો પાછળની ક્રિયા છે તેનું નામ સ્થગિત પડી રહ્યું છે. તો કે એની પાછળ એસ કે એસ હોય તો બી ભલે, અને ક્રિયાપદનું મૂળ રૂપ હોય તો ભલે, એમને એમ જ આવે છે. ઓનલી ફોર પ્રશ્નાર્થી પાછળ લગાવવામાં આવે છે. તો હવે આપણે જોઈએ કે આમાં શું કહેવા માંગે છે. તો કે ડબલ્યુએચ વાક્ય રચના છે, તો કે ભૂની તો અલગ જ છે વાક્ય રચના, એટલે વોટની વાક્ય રચના આવે છે. તો કે વોટ લખેલું છે, રંગોળી છે, માનો કે રંગોળી કર્મ છે. હવે વોટવાળી વાક્ય રચના આપણે બનાવવા જઈ રહ્યા છીએ ત્યારે કર્મ નીકળી રહે છે, આપણે વોટ વડે બનાવીએ. વોટ કે તેઓથી દર દિવાળીએ શું દોરે છે, વોટ. તો વોટની સાથે આપણે જોઈએ કે ધ્યેય સર્વનામ છે તો ડુ, વોટ ડુ. ત્યાર પછી કર્તા તરીકે એમાં ધ્યેય. પહેલા મેં ડબલ્યુ વોટ લીધું છે, પછી મેં ડુ લીધું છે કારણ કે એના ધ્યેય છે. ધ્યેયનું સહાયકારક ક્રિયાપદ ડુ છે એટલા માટે. પછી હું શું લઈશ, તો કે ક્રિયાપદો મિત્રો. હવે વોટવાળી વાક્ય મારે જે તમને સમજાવ્યું છે કે વોટવાળી વાક્ય રચના જ્યારે હું કરવા જઈ રહી છું ત્યારે કર્મ નીકળી જશે, એટલે કે આ રંગો નીકળી જશે. એવરી દિવાળી પાછળ ક્વેશ્ચન. ફરીથી આપણે વાક્ય રચના જોઈ લઈએ કે વોટવાળી વાક્ય રચના જ્યારે હોય ત્યારે તો કે આ કર્મ છે એ નીકળી જાય. પણ આ વાક્ય રચના આપણે કેને લાગુ પડશે, તો કે વહે અને વહે આ વાક્ય રચના કેને લાગુ પડશે. આગળ જોઈએ, આપણે એવું વાક્ય જોયું હતું રંગોળી એવરી દિવાળી. આમ આપણે વાક્ય જોયું મોટવાળું વાક્ય, તો એમાં કર્મ આપણે આ વાક્ય રચનામાંથી કાઢી નાખવાનું. પણ હવે અંડરલાઈન માનો કે આની નીચે છે એવરી દિવાળી નીચે છે, ક્યારે દોરે તેવો રંગોળી ક્યારે દોરે. તો હવે સમય દર્શાવે, સમયને કાઢવાનો રહેશે, એટલે કે વેન. ડબલ્યુએચ તરીકે મેં આયા વેનની વાક્યનું વેન લીધું. ત્યાર પછી ધ્યેય છે એટલે સહાયકારક ક્રિયાપદ ડુ. ત્યાર પછી તો કે ધ્યેય કરતા,
क्रियापद मूल ड्रो अने करवो કરતા ને લક્ષણ લેવાનું હોય છે તો કે કરતા દે છે તો કે એનું સહાયકારક ક્રિયાપદ શું છે જો આ કરતા તરીકે ત્રીજું પૂરું એકવચન હોત એટલે કે હી શી ટુ ફાઇન્ડ અસ આવે ડુ દે ક્રિયાપદ મૂળ રૂપ ડ્રો અને રંગો લી અન્ય શબ્દ છે અહીંયા જે તો કે એવરી દિવાળી સમય દર્શાવે છે કે દર દિવાળી તો એ નીકળી જાય છે અને જો વોટ વાળી વાક્ય રચના હોય તો કર્મ નીકળી જાય છે આપણે અહીંયા લખીશું કે ડબલ્યુ એચ ડુ આઈ વી યુ ધૈ ક્રિયાપદનું મૂળ કર્મ અન્ય શબ્દ અને કાઉન્સ કરીને તમે લોકો લખજો તો વહેન અને વહેન જેથી કરીને વધુ ખ્યાલ આવે હવે મિત્રો હી સી ઈટ ભોજ્યારે સુપ્રથા થાય છે એ આપણે જોઈએ અથવા એક વચન ના હોય ત્યારે તો કે શિલ્પ આવવા માટે ઉદાહરણ જોયું માનો કે વાક્ય એક છે કે શિલ્પા ડ્રો રંગોલી એવી દિવાળી ત્રણ તમને અંદર લઈને આપવામાં આવે છે તો શિલ્પા છે એને આપણે કાઢી નાખીએ એટલે કે ક્રિયાનો જે કરનાર છે એ નીકળી જાય તો હું પડે વાક્ય બનશે તો એમાં કાંઈ જ ફેરફાર નહીં થાય વાક્યના અંતે ઓનલી ફોર ક્વેશ્ચન માર્ક કરવાનો રહેશે કે હું દ્રવું રંગોલી એવરી દિવાળી પણ હવે શું દોરશે તો કે વોટની વાક્ય રચના તો મેં તમને કીધું કે વોટની વાક્ય રચના માં આ છે પણ તેમાંથી કર્મ એક નીકળી જાય છે વોટની વાક્ય લખાવું છું વોટની વાક્ય રચના લખાવું છું હું ની વાક્ય રચના આપણે લખતા નથી કેમ કે જે તમને આવડે છે વોટ પછી ડુ લેશું કે ડ ઓકે વોટની વાક્ય રચના જ્યારે હોય ત્યારે આપણે અહીંયા આઈ બી યુ ધ હતું ત્યારે ડુ પણ અહીંયા હી સી ઈટ હોય હી સી ઈટ તો અહીંયા ડુ છે એની જગ્યાએ શું થઈ જાય છે ડ મિત્રો આટલો ફેરફાર છે કે ડબલ્યુ એચ છે ડુ આઈ વી યુ જઈ ત્રીજો પુરુષ બહુ વચન પણ જે ત્રીજો પુરુષ એક વચન છે તે રિસીટ છે તો ડઝ આવે છે તો આપણે ત્રીજો પુરુષ એક વચન છે તો શું લખીશું ડઝ શિલ્પા વળી પાછા આપણે આવી જશું શિલ્પા કરતા તરીકે અથવા એક નામ છે આ વાક્ય રચના મારું છે ક્રિયા કરવું કે ડ્રો એવરી દિવાળી પાછળ ક્વેશ્ચન માર્ક ફરીથી જોઈએ વોટ વાળી વાક્ય રચના બનાવવા જઈ રહ્યા છે ત્યારે વોટ ડઝ તો કે કેમ તો કે શિલ્પા જે છે તે ત્રીજો પુરુષ એક વચન છે એટલા માટે ત્રીજો પુરુષ એક વચનનું સહાયકારક ક્રિયાપદ ડઝ છે એટલા માટે ડઝ લેશે વોટ ડઝ શિલ્પા ડ્રોઝ હતું પેલા એમાંથી એજ કેસ કાઢી નાખ્યો એટલે ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે ડબલ્યુ એચ વાળી વાક્ય રચના બનાવવા જાય ત્યારે ક્રિયાપદની પાછળ એક કેસ નીકળી જાય છે વોટ ડઝ શિલ્પા ડ્રો એવરી દિવાળી એટલે કે આમાંથી કર્મ રંગોળી હતો તે નીકળી જાય છે વોટ ડઝ શિલ્પા ડ્રો એવરી દિવાળી હવે માનો કે એવરી દિવાળીની નીચે અંડરલાઈન છે અને આપણે જેમાં બનાવ્યું છે વેન વર્ડ વાત તેવું જોઈએ વેન એમાં પણ સહાયકારક ક્રિયાપદ ડઝ ડઝ શિલ્પા ડ્રો રંગોળી આમાં સમય સૂચવ તો શબ્દ એવરી દિવાળી નીકળી વેન ડબલ્યુ એચ માં છે વેન ડબલ્યુ એચ ડર વિશે અથવા એક નથી નામ છે આપણે શિલ્પા ક્રિયાપદનું મૂળ રૂપ ડ્રો અને રંગોળી કર્મ અન્ય શબ્દ નીકળી ગયું કારણ કે તે સમય દર્શાવે મિત્રો આ આજે આપણી વાક્ય રચના તો વાક્ય રચના
ना आधार अपने वाक्य बना सकते हैं तो तमे घरे वाक्य रचना पर थी वधारे ने वधारे वाक्य रचती तो जो जेथी करीने आपने आ टेंस ना फर्स्ट मजाना वाक्य आवड़ जाए। चलो बेबी अथवा हाउ मेनी होय अने हाउ मच होय ए वाक्य रचना जोईए तो के विच हाउ मेनी हाउ मच जरा होय त्यार पछी तरफ कर्म लेवामां आवे छे के डू अथवा डस प्लस करता करताने अनुलक्षीने डू अथवा डस लेवामां आवे छे प्लस क्रियापदनुं मूळ प्लस अन्य शब्द प्लस क्वेश्चन मार्क। मित्रों विच वाळुं वाक्यनुं आपणे उदाहरण लईए के कृतार्थ लाइक रेड कलर। હવે આ રેડ નીચે અંડરલાઈન આપેલી છે તો આપણે વાક્ય બનાવશું વિચ તો કે જોઈએ હવે વાક્ય રચના અનુસાર આપણે વાક્ય બનાવીએ પેલા લખ્યું વિચ વિચ નો અર્થ થાય છે ક્યુ ક્યો કઈ હાઉ મેની એટલે કેટલા અને હાઉ મચ એટલે કેટલા તો કે કૃતાર્થને લાલ કલર ગમે છે કે લાલ રંગ ગમે છે કૃતાર્થ લાઈક્સ રેડ કલર કૃતાર્થને लाल रंग बने लाल कलर बने तो के विच कलर पहला आपणे वाक्य रचना में शू लीधु तो के विच पछी कर्म तरीके लीधु कलर तो क्या कर्म तरीके कलर विच कलर હવે ડુ કે ડસ એટલે ત્રીજો પુરુષ એકવચન છે એટલા માટે આવશે ડસ હવે અહીંયા ડસ છે તો કરતા સમજી લેવાનું કે એકવચન જ હોય તો કે કૃતાર્થ અને ક્રિયાપદનું મૂળ આ લાઈક છે એમાંથી એસ નીકળી જશે અને ઓનલી ફોર લાઈક રહેશે વિચ કલર ડસ કૃતાર્થ લાઈક એટલે કે કૃતાર્થને કયો રંગ ગમે છે એવી જ રીતે મિત્રો હાઉ મેની અને હાઉ મચ નું વાક્ય બની શકે છે ત્રણેય વાક્યની વાક્ય રચના સેમ છે કે વિચ હોય તો બી ભલે હાઉ મેની હોય હાઉ મચ હોય એના પછી કર્મ દુદર્શ કરતા અનુસાર છે દુદર્શ પછી કરતા ક્રિયાપદનું મૂળ અન્ય શબ્દ તો આપણે અહીંયા Who, what, where, when, which, how many, how much. અને વાક્ય રચના શીખી ગયા છીએ તો આ વાક્ય રચના પરથી તમે ઘરે વધારે પ્રેક્ટિસ કરજો જેનાથી તમને વધારે ને વધારે વાક્યો બનાવતા આવડી જાય છે અને ડબલ યુએસ વાળા હાઉ મચ હાઉ મચ વાળા વાક્યો પણ આવડી જશે વીચની વાક્ય રચના છે તેવી જ સેમ વાક્ય રચના હાઉ મેની અને હાઉ મચની